બાલાસિનોર ડ્રાઈવર કંડક્ટર ડેપોના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ આગામી દિવસોમાં આ ચોક્કસ મુદતની હડતાલ ઉતારવામાં આવશે. કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરિસ્થિતિએ કર્મચારીઓ આ ચોક્કસ મુદત સુધી હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી કોર્પોરેશન માં માન્ય યુનિયન સંગઠનો દ્વારા માંગણીઓ કામદારોની માંગણીઓ પડતર જેવા કે 21 મુદ્દાઓ અમારી પત્રિકામાં રજૂ થયેલ છે તે 21 મુદ્દાઓના પડતર પ્રશ્નો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. જેવી રીતે પાંચમું પગાર બંધ થયું તેમાં વિસંગતા રાખવામાં આવી, છઠ્ઠું પગાર બંધ થયું તેમાં વિસંગતા રાખવામાં આવી, સાતમા પગાર બંધ થયું તેમાં વિસંગતા રાખવામાં આવી, અને આ જે મુદ્દાઓનો નિકાલ કરવા માટે એમાં જે રહી ગયેલી શક્તિઓ પૂર્ણ કરવા માટે એમણે વારંવાર માન્ય યુનિયનના સંગઠનોએ નિગમને તાકીદે સૂચનાઓ આપી, આવેદનપત્રો આપ્યા, લખાણ ક્રિયા કરી, તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા તારીખ 22/9/2021 રોજ રાત્રિના 12 કલાકે મધ્યરાત્રિથી એસટીનો સમગ્ર કામદાર આલમ પોતાની માસિયલ મૂકી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવા સંમતિ દર્શાવી છે અને પોતાના રજા રિપોર્ટો રજૂ કરેલા છે. જે યુનિયન સંકલન સમિતિના આદેશ મુજબ આ રજા રિપોર્ટો સ્વીકારી અમે વહીવટને સોંપવાના છે. આ સરકાર જો આ બાબતે કોઈ નિર્ણય વહેલી તકે નહીં લે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ફરજ પડશે અને મુસાફર જનતાને જેની જે બાબતે તાકીદે સૂચના કરવામાં આવે છે કે આ અમારા કામદાર આલમના પ્રાણ પ્રશ્નો અને એમના જીવન જરૂરિયાતના પ્રશ્નો હોય જેથી અમને સહકાર આપવા વિનંતી છે. શું નામ તમારું? મારું નામ ચૌહાણ દીપકભાઈ વાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘ ઉપપ્રમુખ. રિપોર્ટર ધ્રુવ દરજી, મહીસાગર.